ડભોઈ નગરપાલિકા ડભોઈ તાલુકાના કણેટ ઝવેરપુરાથી નગરમાં પીવાનું પાણી પહોંચાડતી આવી છે, ત્યારે પાલિકાને નગરમાં પીવાનું પાણી પહોંચાડતા વીજળી ખર્ચ મહિને 2-3 લાખ રૂપિયા થઈ જતો હતો. સરકારના અભિગમને પગલે ડભોઈ નગરપાલિકામાં આશરે 3 માસ પૂર્વે સોલર પેનલ પ્રોજેક્ટ મંજૂર થયો. 4 સ્થળોએ સોલર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ, જે પૈકી 2 સ્થળોએ પેનલને કનેક્શન આપી ઉપયોગ શરૂ થયો છે. તો હજી કણેટ પંપિંગ સ્ટેશન અને ઝવેરપુરા રંગપવન ખાતે સોલર પેનલનું 75% કામ પૂર્ણ થયું હોવાથી માહિતી મળી રહી છે, જેને કારણે નગરપાલિકાને આગામી 1 માસ બાદ વીજળી બચતમાં થશે ફાયદો. જળ એ જીવન છે, પરંતુ જળ પહોંચાડવા પાલિકાને આર્થિક ઘણો ખર્ચ થઈ જતો હોય છે. પાણીની મોટરો ચાલવા આશરે ડભોઈ નગરપાલિકાને 800 ઉપરાંત કેવી વીજળી વપરાશ પ્રતિમાસ થઈ જતો હોય, ત્યારે સરકાર દ્વારા પ્રથમ પ્રોજેક્ટ ડભોઈ નગરપાલિકાને સોલાર પેનલનો આપવામાં આવ્યો છે, જેનાથી હવે ડભોઈ નગરપાલિકાને પ્રતિમાસ 2-2.5 લાખની બચત થશે. ડભોઈ તાલુકાના કન્નેટ પંપિંગ સ્ટેશન ખાતે 400 કેવી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો સોલાર પ્લાન્ટ 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સાથે ઝવેરપુરા, ઝવેરપુરા રંગ ઉપવન અને યમુનાનગર પણ 95 કેવીના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જે પૈકી 2 પ્લાન્ટ શરૂ પણ થઈ ગયા છે. સરકારના અભિગમથી આગામી 1 માસમાં પાલિકાને નગરને પાણી પહોંચાડવા માટે વીજળી ખર્ચમાં લાભ થશે અને તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે, ત્યારે 2-2.5 લાખની નગરપાલિકાને બચત થશે. હાલ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાને આરે છે. આગામી 1 માસમાં આ તમામ પ્લાન્ટ શરૂ કરી દેવાશે. ભૂતકાળમાં વીજ બિલ ભરવામાં પાલિકાને ભારે હાલાકી રહેતી હતી, પરંતુ નગરજનોને હવે પાણી સમયસર મળી રહેશે તેવી આશા નગરજનોમાં બંધાઈ છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.